नमस्कार मित्रों, स्वागत है आप सर्वनो आपनी पोतानी YouTube चैनल पर। आज आपने धोरण 7 विषय गुजराती जेमा पाठ नंबर 2 आजनी घड़ी रळियामणी जेनी नवी स्वाध्यायन पोथी आवी छे लर्निंग लॉस ब्रिज कोर्स जेनो आपणे संपूर्ण सॉल्यूशन आ वीडियो नी अंदर जोशुं। आपणे आ चैनल पर धोरण 7 ना तमाम विषयना बधा ज पाठनी वीडियो सॉल्यूशन नी लिंक तमने नीचे डिस्क्रिप्शन बॉक्स नी अंदर आपेली छे। जो विद्यार्थी मित्रों तमे मारा व्हाट्सएप ग्रुप नी अंदर जोडावा इच्छता होय तो मारा व्हाट्सएप ग्रुप नी लिंक पण तमने नीचे डिस्क्रिप्शन बॉक्स नी अंदर आपेली छे, जेनी मददथी तमे अमारा व्हाट्सएप ग्रुपमां जोडाई शकशो अने जेमां तमने तमाम पाठनी लिंक पण मळी रहेशे। तो चालो आपणे जोईए स्व अध्ययन पोथीનું સોલ્યુશન। પ્રશ્ન નંબર 1 ઉદાહરણ મુજબ વાક્ય બનાવો। અહીં ઉદાહરણમાં તમને આપેલા છે તે પ્રમાણે નીચે વાક્ય બનાવેલું છે તેવું આપણે વાક્ય બનાવીશું। નંબર 1 મોતીડે બારે ગંગા જમનાના બંધાવીએ ચોક મંગાવીએ તોરણ યા તોરણ પુરાવીએ નીર। તો આ રીતના જવાબ આવશે કે તોરણિયા તોરણ બાંધે બંધાવીએ મોતીડે ચોક પુરાવીએ ગંગા જમનાના નીર મંગાવીએ। નંબર 2 મલપત્તો થકી મીઠડો હરી હતી ઘેર આવે હાથીઓ મીઠડા થાય। તો ઘેર મલપત્તો આવે હરી હાથીઓ અતિ મીઠડા થકી થાય મીઠડો। ત્યાર પછી નંબર 3 નંબર મને મળ્યું મારો ઇનામ આવ્યો પહેલો। તો મારો પહેલો નંબર આવ્યો મને ઇનામ મળ્યું। નંબર 4 છે દિવાળી શણગાર્યું સુંદર આવી ઘર દિવાળી આવી સુંદર ઘર શણગાર્યું છે। નંબર 5 મુસળધાર થઈ પડ્યો ખેતરોમાં વરસાદ વાવણી શરૂ। તો મુસળધાર વરસાદ પડ્યો ખેતરમાં વાવણી શરૂ થઈ। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2 આપેલ વાક્યમાંથી ખોટો શબ્દ છે તે છેકી નાખી વાક્ય ફરીથી લખો। અહીં વાક્યની અંદર જે ખોટો શબ્દ છે તેને આપણે છેકી અને વાક્ય આપણે ફરીથી લખીશું। નંબર 1 પંખીઓનું ટોળું કે ટોળું ઉડતું ઉડતું આવ્યું। તો ટોળું ઉપર છેકો મારીને વાક્ય લખીશું કે પંખીઓનું ટોળું ઉડતું ઉડતું આવ્યું। ત્યાર પછી નંબર 2 ઋષિએ સાપ કે સાપ આપ્યો। તો અહીં બીજો સાપ છે તેના ઉપર છેકો મારીશું તો વાક્ય બનશે ઋષિએ સાપ આપ્યો। ત્યાર પછી નંબર 3 પાણી ભરવા ડોલ મૂકી પણ નર કે નળમાં પાણી જ ન આવ્યું। તો નર ઉપર છેકો તો વાક્ય બનશે પાણી ભરવા ડોલ મૂકી પણ નળમાં પાણી જ ન આવ્યું। ત્યાર પછી નંબર 4 મને જો જળ કે જર મળી જાય તો હું ગાડી ખરીદું। તો જળ ઉપર છેકો મારીશું અને વાક્ય બનશે કે મને જો જળ મળી જાય તો હું ગાડી ખરીદું। ત્યાર પછી નંબર 5 મને તો એ જોઈને રડવું કે રળવું આવી ગયું। તો રળવું ઉપર છેકો મારીશું અને વાક્ય બનશે મને તો એ જોઈને રડવું આવી ગયું। ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 3 પ્રશ્નોના ઉત્તર લખો। નંબર 1 તમારા ઘરે કોઈ પ્રસંગ હોય તો તમે ઘરે કઈ કઈ વસ્તુથી શણગારો છો। તો જોઈએ જવાબ કે મારા ઘરે કોઈ પ્રસંગ હોય તો ઘરને આસોપાલવના તોરણથી શણગારીશ, ઘરને ફૂલોના હારથી અને રોશનીથી શણગારીશ, ઘરને આગળ સુંદર રંગોળી દોરીશ અને ઘરને દીવા અને મીણબત્તીથી પણ શણગારીશ। ત્યાર પછી નંબર 2 ઘર શણગારવા કઈ કઈ વસ્તુ ઉપયોગી બને। તો જવાબ આવશે કે ઘર શણગારવા માટે આસોપાલવ, આંબા કે નારિયેળના પાનના તોરણ બનાવવા છે, ફૂલોના હાર, રંગોથી બનાવેલી રંગોળી, દીવા અને મીણબત્તી, લાઇટની સિરીઝ, પોસ્ટર આ બધી વસ્તુઓ ઉપયોગી બને। ત્યાર પછી નંબર 3 તમને યાદ હોય તેવું કોઈ એક લોકગીત લખો, જે તમે અહીં એક લોકગીત લખેલું છે જે તમે જોઈ શકો છો। ત્યાર પછી પ્રશ્ન નંબર 4 જોઈએ તો કે આ ફકરામાં જે શબ્દોની નીચે લીટી કરી છે તે શબ્દોની જગ્યાએ કૌંસમાંથી શબ્દ પસંદ કરીને ફકરો ફરીથી લખો। જોઈએ આપણે કૌંસમાંથી આપણે શબ્દો લઈ અને ફકરો આખો ફરીથી લખવાનો છે જે લીટી કરેલી છે ત્યાં। જો આમ જ નદીના નીર વહી જશે તો શું થશે, આ ગામ સુંદર કેવી રીતે રહી શકશે, ત્યાં જ મલપત્તો હાથી આવ્યો, હાથીના ચરણ આ તરફ વળ્યા, તેણે જોયું કે કેટલું આ સુંદર સ્થળ હતું, પછી તો તેને ત્યાંથી જતા રહેવાનું મન થયું અને એણે વૃક્ષ સાથે દોસ્તી કરી લીધી। પ્રશ્ન નંબર 5 સ અને શથી શરૂ થતા શબ્દો લખો અને વાંચો। તો જોઈએ સશક્ત, સશસ્ત્ર, શાશ્વત, સુશાસન, સુશીલ, સુશિક્ષિત અને સુશોભિત અને શાસન।
ત્યાર પછી પ્રશ્ન નંબર 6 કે નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને એક એક વાક્ય બનાવો. નંબર 1 ઉપર આપણે શબ્દ આપેલા છે રળિયામણું, નગર અને સજ્જન. વાક્ય બનશે કે સુંદરપુર નામના રળિયામણા નગરમાં એક સજ્જન હતા. નંબર 2 સખી, નદી અને નીર. તો રાધા અને તેની સખી નદી પર નીર ભરવા ગયા. નંબર 3 આસોપાલવ, આંબો અને નારિયેળ. તો કૃષ્ણ ભગવાન આવતા હોવાથી આસોપાલવ, આંબા અને નારિયેળના તોરણ બનાવવાના છે. પ્રશ્ન નંબર 7 એક વ્યક્તિગીત મેળવીને લખો. અહીં તમને જે એક વ્યક્તિગીત આપેલું છે જે તમારે લખવાનું છે તમારી નોટબુકની અંદર. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 8 તમારા ઘરે મહેમાન આવવાના હોય ત્યારે તમે કેવી કેવી તૈયારી કરો. તો જોઈએ કે મારા ઘરે મહેમાન આવવાના હોય તો હું એમનું સ્વાગત સારી રીતે કરીશ, ઘરની સાફ સફાઈ વ્યવસ્થિત કરીશ, તેમને બેસવા માટે ખુરશી, પાટલો કે સોફાની વ્યવસ્થા કરીશ, તેમના માટે ચા, નાસ્તો, ઠંડા પીણાની વ્યવસ્થા કરીશ, મહેમાન જમવા રોકાવાના હોય તો જમવાની પણ વ્યવસ્થા કરીશ. આ રીતે મારા ઘરે મહેમાન આવે તો હું તેમના માટે તૈયારી કરીશ. તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન મળી રહે. હવે આપણે ફરી મળીશું પાઠ નંબર 3ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.